नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे आपणा पाठ्यपुस्तक पाना नंबर 56 पर एक्टिविटी 12 नो जोवानुं छे। तो आज आपणे जे एक्टिविटी 12 नो वीडियो अहींया जे मूक्यो छे ते तमारे तमारी मोबाइलनी स्क्रीन उपर पाठ्यपुस्तक देखातुं हशे, तो पाठ्यपुस्तक लईने बेसवानुं छे। तो चलो सौथी पहेला आपणे एक्टिविटी 12 जेनी सूचना जोई लईए। चित्र साथे आपेल वर्णन वाँचो। अहीं चित्र आपेलू छे तेना उपरथी आपणे तेनू वर्णन वाँचवानू छे। अहीं छे रेशमा, एनी पासे एक डॉग छे, तो तेना विशेनी माहिती आपणे अहीं आपेली छे। तो चालो, रेशमा सेज, रेशमा कहे छे, माय डॉग इज बिग, मारू कूतरू मोटू छे। माय डॉग इज ब्लेक, मारू कूतरू काळा रंगनू छे। माय डॉग इज एक्टिव, मारू कूतरू रमतियाळ छे। तमे જોયા તો ડોગી કેવા રમતિયાળ હોય છે, એમ અહીંયા પણ ડોગી જે રેશમાનું છે એ કેવું છે, રમતિયાળ। ચાલો હવે રેશમા રોશનને કહે છે, શું કહે છે, રોશન યોર ડોગ ઇઝ સ્મોલ, રોશન તારું કૂતરું નાનું છે। Your dog is brown, તારું કૂતરું કથ્થાઈ રંગનું છે। Your dog is also active, તારું જે પપ્પી છે તે પણ કેવું છે, also એટલે તે પણ, active એટલે કે રમતિયાળ છે। તો આ વાક્ય આપણે ચિત્ર ઉપરથી વાંચ્યા, હવે તે જ રેશમા અને રોશનની બિલાડી વિશે આપણે ઉપરથી જોઈને લખવાનું છે। तो तमने तमारी मोबाइल नी स्क्रीन उपर देखातु हशे। तो चलो जोईए, सौथी पहला एक्जाम्पल तरीके आप्युं छे, माय कैट इज स्मॉल। तो अहींया आपणे जे रेशमा डॉग विशे बोली हती तेना उपरथी आपणे अहींया लख्युं, माय कैट इज ब्लेक, मारी बिलाड़ी काळा रंगनी छे। माय कैट इज प्लेफुल, मारी जे बिलाड़ी छे ते केवी छे, प्लेफुल एटले के रमतियाळ छे। बस तो एवी ज रीते रोशन हवे रेशमानी बिलाड़ी विषे कहे छे। तो चलो शू कहे छे ते जोईए, योर कैट इज बिग, तारी जे बिलाड़ी छे ते मोटी छे। योर कैट इज ब्राउन, तारी बिलाड़ी जे छे ए कथ्थाई रंगनी छे। योर कैट इज ऑल्सो प्लेफुल, તારી જે બિલાડી છે તે પણ પ્લેફુલ છે એટલે કે રમતિયાળ છે। ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈશું પાના નંબર 57 ઉપર એક્ટિવિટી 13। એક્ટિવિટી 13માં એક સરસ મજાનું આપણને શું આપ્યું છે, પતંગનું ચિત્ર। અને આપણને સૂચનામાં કહ્યું છે કે ચિત્ર જુઓ, શિક્ષક પાસેથી ચિત્રનું વર્ણન સાંભળો અને પછી ખાલી જગ્યામાં પૂરો। તો અહીંયા એક સરસ મજાનું શું છે, પતંગ। પતંગ વિશે આપણને થોડાક વાક્ય આપ્યા છે તે જોઈએ પહેલાં। ધીસ ઇઝ અ કાઇટ, આ પતંગ છે। ઇટ ઇઝ રેડ, તે લાલ રંગનો છે। ઇટ ઇઝ નોટ બિગ, તે મોટો નથી। ચાલો હવે છે ટેબલ, ટેબલનું ચિત્ર છે। તો આપણે જેમ પતંગના ચિત્ર ઉપરથી પતંગની રંગ, એની સાઇઝ, એનો આકાર લખ્યો, તેમ હવે આપણે આપણા ટેબલ વિશે લખવાનું છે, જેમાં આપણને કૌંસમાં બે જવાબો આપેલા હશે તેમાંથી એક સાચો જવાબ આપણે આપણી ખાલી જગ્યામાં લખવાનો છે। મેં અહીંયા લખેલો છે, તમારી ખાલી મોબાઈલની સ્ક્રીન ઉપર ધ્યાનથી વિડીયો જોવાનો છે। ચાલો, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, બેન્ચ કે ટેબલ, તો ચિત્ર ઉપરથી આપણે અહીંયા જવાબ લખવાનો છે, ટેબલ। ત્યારબાદ છે ઇટ ઇઝ ખાલી જગ્યા, તે શું છે, બ્લેક કે બ્લુ, તો અહીંયા આપણે કલર જોઈશું એનો, કેવા રંગનું છે બાળ મિત્રો, બ્લુ, તો જવાબમાં લખશું બ્લુ। ત્યારબાદ ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા, હવે તે કેવું નથી, તો સ્ક્વેર નથી, એ કેવું છે, રેક્ટેંગલ, તો જે નથી તે આપણે અહીંયા લખવાનું છે એટલે કે તે સ્ક્વેર નથી, માટે અહીંયા આપણે સ્ક્વેરનો સ્પેલિંગ લખ્યો છે। ચાલો આગળ છે બોલ, બોલના ચિત્ર પ્રમાણે આપણે તેની રંગ, સાઇઝ અને આકાર લખવાનો છે। ચાલો, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, બોલ કે બેટ, તો જવાબમાં લખશું બોલ। ઇટ ઇઝ ખાલી જગ્યા, રેડ કે યલો, તો જવાબમાં લખશું રેડ। અને ઇટ ઇઝ ખાલી જગ્યા તે કેવું છે, રાઉન્ડ કે સ્ક્વેર, તો જવાબમાં લખશું આપણે રાઉન્ડ। ચાલો હવે છે પાઠ્યપુસ્તક, એટલે કે ચોપડી આપી છે આપણને, હવે એ ચોપડી ઉપરથી આપણે એની સાઇઝ, આકાર અને રંગ લખવાનો છે। તો ચાલો
सौ प्रथम पहली खाली जगह जोईए, दिस इज अ खाली जगह, बुक के पेन, तो जवाब में आवशे बुक। इट इज खाली जगह केवी छे, रेक्टेंगल के ट्रायंगल, जवाब में आवशे रेक्टेंगल। अने इट इज खाली जगह केवी छे, येलो के ग्रीन, तो जवाब में लखशू आपणे येलो, कारण के ते पीड़ा रंगनी छे। अने हवे सौथी नीचे छे आपेली खाली जगह में तमने गमती वस्तु दोरो अने तेना विशे शिक्षक नी मदद थी लखो। मैं अहींया पक्षी नू चित्र दोर्यु छे, एटले के मोर दोर्यु छे। अहींया तमे बॉटल, बेग, तमने गमती कोई पण वस्तु तमे दोरी शको छो। तो सौप्रथम आपणे कई वस्तु लीधी छे ते, एटले के वस्तुनुं नाम लखवानुं, त्यारबाद ते आकारमां केवी छे ते लखवानुं, અને ત્યારબાદ તે કેવી નથી તે લખવાનું। તો મેં અહીંયા મોરનું ચિત્ર લીધું છે, તમે પણ મોરનું ચિત્ર લેવું હોય તો પણ લઈ શકો છો, અને તમને ગમતી કોઈ પણ વસ્તુ લેવી હોય તો પણ તમે લઈ શકો છો। તો જોઈ લઈએ એકવાર ખાલી જગ્યા તેની સામેની, ધીસ ઇઝ અ, તો જવાબમાં લખ્યું આપણે પીકોક, કારણ કે આપણે અહીંયા મોરનું ચિત્ર દોર્યું છે। ઇટ ઇઝ ખાલી જગ્યા કેવું છે તે, તો બ્યુટીફુલ છે, બિગ લખી શકો, બ્યુટીફુલ લખી શકો। ઇટ ઇઝ નોટ ખાલી જગ્યા તે કેવું નથી, તો તે સ્મોલ નથી, તે કેવું છે, મોટું પક્ષી છે। તો બાળ મિત્રો અહીંયા આપણે જે પેજ નંબર 57 સુધી જોયું, તે 57 સુધી અહીંયા મોરના ચિત્ર સુધી, એટલે કે 57 પાના નંબર સુધી આપણે આપણી પાઠ્યપુસ્તકનો વિડીયો અહીંયા મૂકેલ છે। તો એ પાઠ્યપુસ્તકના વિડીયોમાં ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે જોવાનું, અને એ પ્રમાણે તમારે એ વિડીયોમાંથી જોઈ હું તમને PDF પણ મૂકીશ। વિડીયો ધ્યાનપૂર્વક જોવાનો અને PDF પ્રમાણેનું વર્ક બુકમાં પણ કરવાનું, એટલે કે પાઠ્યપુસ્તકમાં પણ કરવાનું, અને નોટબુકમાં પાકી અંગ્રેજીની નોટમાં પણ લખવાનું। જો ચિત્ર ફાવે તો દોરવાના, અને ના ફાવે તો કંઈ જ નહીં, એની સામે આપેલી ખાલી જગ્યાઓ આપણે લખી નાખવાની। તો ચાલો સરસ રીતે મસ્ત કામ કરજો, સરસ કામ કરશો તેવી આશા સાથે રજા લઉં છું, આવજો।